ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું પટેલ નીલમ ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત કરું છું ધોરણ અગિયાર વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેને આપણે ટૂંકમાં બી એ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પ્રકરણ પાંચ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક જેમાં સૌપ્રથમ પ્રસ્તાવના સમયની સાથે સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ અને તેમાં વિવિધતા આવતી ગઈ જે માનવની જરૂરિયાત છે એ સમયની સાથે શું હોય છે વધતી જાય છે અને તેમાં વિવિધતા પણ આપણને જોવા મળે છે માનવી પોતાની તમામ જરૂરિયાતો પોતાની જાતે સંતોષવા અસમર્થ બન્યો છે તેને બીજાઓની મદદની જરૂર પડી આમ વિનિમય દ્વારા વ્યાપારની શરૂઆત થઈ ત્યારબાદ સમાજમાં એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો જે સમાજના જુદા જુદા માનવીની જરૂરિયાત સંતોષવા વસ્તુ સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા પોતાનો સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો આ વર્ગ તે વ્યાપારી વર્ગ ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ માટે તેણે અલગ વ્યવસ્થા કરી આમ ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વ્યક્તિગત માલિકી ભાગીદારી હિન્દુ અભિભક્ત કુટુંબ દ્વારા ચલાવતો ધંધો સહકારી મંડળી અને જોઈન્ટ ઇસ્ટોક કંપની જેવા સ્વરૂપો ક્રમશઃ અસ્તિત્વમાં આવતા ગયા એમાં સૌ પ્રથમ વ્યક્તિગત માલિકી ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપો કરતાં વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું અને સરળ છે જે વ્યક્તિગત માલિકી છે એનું સ્વરૂપ સૌથી જૂનો અને સરળ છે આ સ્વરૂપ વ્યાપાર ધંધાના ઉદ્ગમ કાળથી જ અસ્તિત્વમાં આવેલું છે જ્યારે વ્યાપારનો ઉદ્ભવ થયો ત્યારથી આ પદ્ધતિ અસ્તિત્વમાં આવેલી છે ઝડપથી બદલાતા જતાં વિશ્વમાં વ્યાપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકસ્યા છતાં આ પ્રાચીન આરે સરળ પ્રથા હજુ પણ ટકી રહી છે હવે છે વ્યક્તિગત માલિકીનો અર્થ વ્યક્તિગત માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે કે જેની માલિકી સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હોય છે વ્યક્તિગત માલિકી એ શું છે વ્યક્તિગત માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે જેમાં માલિકી સંચાલન અને અંકુશ કોઈ પણ એક વ્યક્તિના હાથમાં હોય છે એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરી ધંધાની શરૂઆત કરે અને ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પોતે જ સંભાળે તથા તેના પરિણામ જેવા કે નફો અને નુકસાન પણ પોતે જ ભોગવે છે કોઈક પણ એક વ્યક્તિ પોતાનો ધંધાનો સંચાલન કરે છે અને જે પણ નફો કે નુકસાન હોય એ પોતે જ ભોગવે છે એને આપણે વ્યક્તિગત માલિકી તરીકે ઓળખવામાં આવે છે જેમાં એક જ વ્યક્તિ હોય છે એકાકી વ્યાપાર એ વ્યાપાર વ્યવસ્થાનું એવો સ્વરૂપ છે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે જે જવાબદાર છે ધંધાના કાર્યોને દોરે છે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે આ વ્યાખ્યા પરથી સમજી શકાય છે કે એકાકી વ્યાપારી કે વ્યક્તિગત માલિકી એકલો જ સમગ્ર રીતે જવાબદાર હોય છે સંપૂર્ણ વ્યાપાર તેની દોરવણી હેઠળ ચાલે છે અને વ્યાપારમાં ખોટ આવે કે નાદારી નોંધવી પડે તેનું જોખમ પણ તેના માથે જ હોય છે પોતે જ ભોગવે છે હવે છે એના લક્ષણો જેમાં પહેલું છે સ્થાપનાની સરળતા વ્યક્તિગત માલિકીમાં શું હોય છે સ્થાપના વિધિ ખૂબ જ સરળ હોય છે કાયદાની કોઈ આટી ઘૂંટી નડતી નથી કાયદેસરનો વ્યાપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે છે એટલા માટે એની સ્થાપના વિધિ કેવી હોય છે સરળ હોય છે બીજું છે મૂડી વ્યક્તિગત માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકે છે વ્યક્તિગત માલિકીમાં શું હોય છે માલિક પોતે જ પોતાની મૂડી રોકે છે અને જો તેને પોતાની મૂડી અપૂરતી જણાય તો તે તો તે નાણાં ઓછીના લઈને પણ ધંધામાં રોકી શકે છે આ ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી પણ માલિકની રહે છે ત્રીજો છે વ્યવસ્થા શક્તિ વ્યક્તિગત માલિકી પોતે જ ધંધાનો વ્યવસ્થાપક હોય છે પોતે જ ધંધાનું સંચાલન કરે છે સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદ વેચાણ ઉઘરાણી હિસાબી કામકાજ તેમજ અન્ય વ્યવસ્થા સંભાળે છે તે પોતે જ ધંધાનો માલિક હોય છે અને પોતે જ સંચાલક છે જરૂર પડે તો કુટુંબના સભ્ય સગાની કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે છે એના પછી કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણયો વ્યક્તિગત માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે ધંધાકીય કાર્યો પોતાની સૂચ અને આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે છે એમાં કોઈનો નિયંત્રણ હોતો નથી પોતે જ સંપૂર્ણ નિર્ણય લઈ શકે છે અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે એના પછી જવાબદારી વ્યક્તિગત માલિકીની દેવું ચૂકવાની જવાબદારી અમર્યાદિત હોય છે વ્યક્તિગત માલિકીમાં જવાબદારી કેવું હોય છે અમર્યાદિત હોય છે અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માણી શકે છે બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય ધંધાનો દેવ વધતું જાય અને ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય તો તે ધંધાના માલિકે પોતાની અંગત મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવાની જવાબદારી રહે છે છે રહસ્યોની વ્યક્તિગત માલિકીમાં વ્યાપારી પોતાના ધંધાનો એકમાત્ર માલિક હોવાથી રહસ્યોની ગુપ્તતા જાળવી શકાય છે સાતમો અંગત સંપર્ક વ્યક્તિગત માલિકીમાં વ્યાપારનું નું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને લીધે ગ્રાહકને વધુ સંતોષ આપી શકાય છે માલિક અને સંચાલનનું ઐક્ય વ્યક્તિગત માલિકીમાં જે માલિક હોય છે તે જ સંચાલક હોય છે આથી માલિક અને સંચાલનનું ઐક્ય હોય છે બીજી કેટલીક ધંધાધારી સંસ્થાઓમાં માલિક અને સંચાલન જુદા જુદા હોય છે એના પછી ફાયદા ફાયદામાં પહેલો સરળ સ્થાપના વિધિ વ્યક્તિગત માલિકીની સ્થાપના વિધિ કેવી હોય છે સરળ હોય છે આ પ્રથામાં કોઈક પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી કાયદાની કોઈ અટપટી કે જટિલ વિધિમાંથી પસાર થવાનું પણ હોતું નથી આથી ઓછી મૂડીવાળો અશિક્ષિત કે સામાન્ય કૌશલ ધરાવતો વ્યક્તિ પણ ધંધો કરું શક ધંધો શરૂ કરી શકે છે બીજો ઓછી મૂડી ઓછી મૂડી એ વ્યક્તિગત માલિકીની અગત્યની લાક્ષણતા અને વિશિષ્ટ લાભ છે વ્યક્તિગત માલિક ઓછી મૂડીથી વ્યાપાર કરી શકે છે વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધો રોકી શકે છે ધંધાની સ્થાપના કરી શકે છે રહસ્યોની જાણવળી ધંધાની સફળતાના રહસ્યો ગુપ્ત રાખવા એ વ્યાપારી માટે લાભદાય હોય છે વ્યક્તિગત માલિકના સ્વરૂપમાં એક જ વ્યક્તિ સર્વ સત્તાધીશ હોવાથી તે વ્યાપારના સોદાઓ હિસાબો તથા ધંધાની સફળતાની ચાવીઓ ગુપ્ત રાખી શકે છે વ્યાપારના અન્ય સ્વરૂપો કરતા આ સ્વરૂપમાં રેસ્ટની જાળવણી વધુ સારી રીતે થઈ શકે છે ઝડપી નિર્ણયો વ્યક્તિગત માલિક ધંધા વિષયક બાબતોનું નિર્ણાયક હોવાથી પોતાનો ધંધાને સ્પર્શતી મહત્વની બાબતો અંગે ત્વરિત નિર્ણયો લઈ શકે છે બાજારની રૂપ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો લઈ શકે છે અને ધંધો કરી શકે છે પાંચમો છે વ્યક્તિગત સંપર્ક વ્યક્તિગત માલિકીમાં ધંધાની માલિકી અને સંચાલન વચ્ચે એકે જોવા મળે છે માલિક પોતે જ ધંધાનું સંચાલન સૂત્ર પોતાના હાથમાં રાખતો હોવાથી ગ્રાહક કર્મચારીઓ તેમજ લેણદારો સાથે તે અંગત અને વ્યક્તિગત જીવંત સંપર્ક સાધી શકે છે બદલાતા વ્યાપાર વલણો ફેશન તેમજ ગ્રાહકોની રૂચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર સાચવી શકે છે એના પછી પરિવર્તનશીલતા વ્યક્તિગત માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વ્યાપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે ઝડપી નિર્ણય અને સતત જાગૃતિને લીધે ધંધામાં પરિવર્તનશીલતા લાવી શકાય છે સાતમો છે કરવેરાનો ઓછો બોજ વ્યક્તિગત માલિકીમાં ધંધાની આવક માલિકની હોય છે એટલે તેની વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાના દર લાગુ પડે છે સામાન્ય રીતે વ્યક્તિગત માલિકીના ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ ઓછી હોય છે જેથી કરવેરા પણ ઓછો ભરવો પડે છે આઠમો ઓછા કાનૂની નિયંત્રણો વ્યાપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વ્યક્તિગત માલિકીમાં કાનૂની નિયંત્રણો ઓછો હોય છે મૂડીમાં વધઘટ કરવા માટે કોઈની સંમતિની આવશ્યકતા નથી ધંધા અનુકર્મ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો ઓછા હોય છે હવે છે વ્યક્તિગત માલિકીની મર્યાદાઓ એની મર્યાદા શું શું છે જેમાં પહેલું છે મર્યાદિત મૂડી ઓછી મૂડીથી વ્યાપાર થઈ શકે તે બાબત વ્યક્તિગત માલિકીનો વિશિષ્ટ લાભ છે તેમ તે મર્યાદા પણ બની રહે છે ઔદ્યોગિક ક્રાંતિ પછી વ્યાપારી એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે તે માટે જરૂરી મૂડી મેળવવાનો કાર્ય માલિક માટે શક્ય બનતું નથી મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા મહાકા યંત્રો ખરીદવા અને માલનો સંગ્રહ કરવા ઘણી વખત વ્યક્તિગત માલિકી સ્વરૂપનું ક્ષમતા ધરાવતું નથી એને વધારે મૂડીની જરૂરિયાત પડે છે અમર્યાદિત જવાબદારી વ્યક્તિગત માલિકીની જવાબદારી કેવી છે અમર્યાદિત છે તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી જો ધંધાની મિલકત અને લેણાં કરતાં ધંધાનું દેવ વધી જાય તો તેણે પોતાની અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ચૂકવવું પડે છે આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું હોય છે ટૂંકું આયુષ્ય ધંધાનો માલિક મૃત્યુ પામે નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તેવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે તેના વારસદારોમાં ધંધો ચલાવવાની આવડત અભાવ હોય ત્યારે શક્ય છે કે વ્યાપાર નબળો પડતો જાય અને કેટલાક સંજોગોમાં ધંધો બંધ પણ થઈ જાય છે મર્યાદિત કાર્યશક્તિ વ્યક્તિગત માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવા માલિક જવાબદાર હોય છે દરેક વ્યક્તિને કામ કરવાની મર્યાદા હોય છે માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ કેટલીક મર્યાદાઓ નડે છે આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે છે વ્યક્તિગત માલિકીમાં અન્ય ધંધાકીય વ્યક્તિઓ સાથે વિચારની આપણે કરવાની શક્યતા ન હોવાથી તેને વિકાસ મર્યાદિત રહી જાય છે નિર્ણયોમાં ભૂલની શક્યતા વ્યક્તિગત માલિકી પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતા હોય છે તેને બીજાઓની અનુભવનો વિશિષ્ટ જ્ઞાનનો કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી તેથી વ્યાપારી આગમે તેટલો બાહોશ અને કુશળ હોય તો પણ તેના વ્યક્તિગત નિર્ણયો ક્યારેક ઉતાવળિયા ભૂલ ભરેલા અને વ્યાપાર માટે ભૂલ ભરેલા સાબિત થાય છે મોટા પાયા પરના લાભનો અભાવ વ્યક્તિગત માલિકીમાં મર્યાદિત મૂડીને લીધે વ્યાપાર સીમિત રહે છે અમર્યાદિત જવાબદારીને લીધે વ્યાપારી મોટું સાહસ કરવા તૈયાર હોતો નથી નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી તેથી સંચાલકને મોટા પાયા પરના વ્યાપારનો લાભનો અભાવ જોવા મળે છે